માંગરોળ ગાયત્રી ભવાની સોસાયટીના રહીશો દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીથી બનાવેલ ગણપતિજીને શાસ્ત્રોક્ત વિધિથી કરાયું વિસર્જન. ગાયત્રી ભવાની સોસાયટી તરફથી અમે લોકોએ માટીના ગણપતિ પધરાવેલા છે. આજે અમે મહિલા મંડળ સાથે મળીને 9 દિવસ માટે ગણપતિની સરસ મજાની પૂજા કરી છે. રોજ રોજ માટે અમે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, સુંદરકાંડના પાઠ, ગરબા વગેરે વગેરે રમી અને આજે અમે ગણપતિ દાદાનું સરસ મજાનું વિસર્જન પાણીમાં કરેલ છે. તેથી જેથી કરીને પ્રદૂષણ, પ્રકૃતિને કોઈપણ જાતની નુકસાન ના થાય, આપણે એવી રીતે હું બધાને પણ એવી રીતે વિનંતી કરું છું કે ગણપતિ દાદા આપણે પધરાવીએ, સ્થાપન કરીએ તો માટી ના જ કરીએ, જેથી કરીને કોઈપણ જાતનું નુકસાન ના થાય. પ્રકૃતિ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને જ ગણપતિ દાદાનું તમે સ્વાગત કરી અને સરસ મજાની સ્થાપના કરી સરસ મજાનું વિસર્જન પાણીમાં જ કરો. ઘરના કોઈપણ કુંડામાં કે પાણીમાં કે એનું પાણી જે છે એનું તુલસી ક્યારામાં નહીં, પણ આપણે કોઈપણ ફૂલ ઝાડમાં એને પધરાવી અને સરસ મજાનું આપણે એનું સાચવી લેવાનું. એ પાણી કોઈપણ જાતનો દુરુપયોગ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. અમે ખૂબ ખૂબ આનંદ અને ઉત્સવથી આજે ગણપતિ દાદાને અમે વિસર્જન કર્યું છે, એમાં અમારે વરસાદની અમી ધારા પણ થઈ છે. ભગવાને અમને ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો છે. અમે ખૂબ ખૂબ બહેનો બધી બહુ બહુ આનંદ અને ઉત્સવ ઉજવી અને ખૂબ મજા કરી છે. માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.